जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? बधा मजामां हशो बराबर ने? तो बाळको, आपणे जे आसपासमां पाठ 4 केरियो बारेमां ने आपणे सर्वाय करी हती, तो आपणे जे आगळना वीडियोमां शुं जोयुं हतुं तो थोडो तेनी माहिती आपी दो। तो आपणे जे आगळना वीडियोमां खोराकनी माहिती जोई हती कि क्या क्या खाद्य पदार्थो छे आपणे रोजिंदा जीवनमां आपणे उपयोग करीए छीए। પછી જોયું હતું કે ખોરાક બગડવાના કારણો, તો કે લાંબો સમય સુધી રાખીએ તો ખોરાક બગડે છે, ખોરાકને ઢાંકીએ નહીં તો પણ ખોરાક બગડે છે, બરાબર। પછી જોયું હતું કે હર્ષ, ક્રિપલ અને રુચિના મંત્રણ બાળકો હતા, તે અલગ અલગ જે ટિફિનમાં નાસ્તો લઈ આવે છે તે એકબીજા સાથે ચર્ચા કરતા હતા। તો ક્રિપલ નામની જે છોકરી છે, બટાકાનું શાક લાવી હતી તો તે બગડી ગયું, તો હર્ષને કેવી રીતના ખબર પડી કે શાક બગડી ગયું છે, અને રુચિએ કેમ કીધું કે તું શાક ખાતી નહીં કે તું બીમાર પડીશ। આ બધું છે આપણે આગળના વિડીયોમાં જોયું હતું। તો ચાલો હવે આપણે શું જોશું આ વિડીયોમાં, તો અહીંયા જે મેં પોઈન્ટ લખેલા છે જે તમારી પાઠ્યપુસ્તકમાં આપણી છે કે તમારા રસોડામાં જુઓ અને નામ લખો। હવે શું કરવાનું છે? તો તમારે તમારા રસોડામાં જુઓ અને શેના નામ લખવાના છે, તો અહીંયા બરાબર। તો આ બધું જો અહીંયા તમે લાઈવ તમારી ઘરે તમે જોશો ને તો તમને
કે આપણે 12 મહિનાનો મૂવી બનાવ્યો હોય પછી જે આપણે લોટ દળેલો હોય એ પણ એક મહિના સુધી તો ના જ બગડે. પછી છે ખાંડ, તેલ અને ઘી. આ વસ્તુ છે એક મહિના સુધી છે બગડતી નથી. જો તમે જોઈ શકો કે એક મહિના સુધી બગડે નહીં તેવા ખોરાકો કયા કયા છે તો કે અથાણા, લોટ, ખાંડ, તેલ અને ઘી. આપણે અથાણા પણ 12 મહિનાના મૂવી બનાવ્યો છે, આપણે પાટની શરતમાં વાત કરી હતી બરાબર કે અથાણા છે દરેકના ઘરમાં 12 મહિનામાં જ બનાવવામાં આવે છે. પછી લોટ કે જે મમ્મી ઘંટીમાં લોટ દળેલો હોય ઘઉં એ લોટ પણ એક મહિના સુધી સારો જ રહે છે. પછી શું થાય બગડે નહીં પણ એમાં ધનિયા છે એવા જીવાતો છે એ પડી જાય છે. ખાંડ, તેલ અને ઘી આ વસ્તુઓ છે કે જે એક મહિના સુધી બગડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું તો કે જે આપણા રસોડામાં છે એ ખોરાકો એવા છે કે કેટલા દિવસમાં દિવસ સુધી રહી શકે છે તો 2-3 દિવસ સુધી રહી શકે એવા કયા ખોરાક છે, એક અઠવાડિયા સુધી રહી શકે એ ખોરાક અને એક મહિના સુધી બગડે નહીં એવા ખોરાકો. તો આપણે ત્રણે ખોરાકો 3 દિવસના આપણે જોઈએ. તો હવે આપણે જોશું કે ભારતીય બ્રેડ પાછી કેમ આવે છે. અહીંયા જે પાઠ્યપુસ્તકમાં બ્રેડનું ચિત્ર તમને આપેલું છે બરાબર દરેક પોતાની પાઠ્યપુસ્તકમાં જોશે એમાં છે શું છે તો એમાં છે બ્રેડ છે. હવે દાદી છે કે દાદીને કેવી રીતના ખબર પડે કે બ્રેડ છે બગડેલી છે તો આપણે આગળનો ટોપિક જોઈએ કે દાદી બ્રેડ પાછી આપી દીધી. તો દાદીએ શું કામ બ્રેડ પાછી આપી દીધી હશે? હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ આપી પાછું આપી દીધું. હવે હસના દાદી છે તે બ્રેડ લેવા માટે દુકાનદાર જે છે ત્યાં ખૂબ જ દોડતી હોય છે અને દુકાનદાર છે દાદીને પેકેટ આપે છે તો દાદી છે ને પાછું આપી દે છે. તો શું કામ આપી દીધું? તો આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો દાદી કેમ પાછું આપી દીધું. અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં છે તમને બ્રેડનું ચિત્ર આપેલું છે પેકેટનું. તો તમે એમાં જોઈ શકો છો કે દાદીએ બ્રેડ આપી દીધી કેમ પાછી. આપણે છે એક વચ્ચે સોરી એક પોઈન્ટ રહી ગયો છે એ આપણે પછી લઈએ. હવે આ જોઈ લઈએ આપણે કે દાદી શું કામ બ્રેડને પાછી આપી દીધી. તો હવે દાદી તેને કેમ પાછું આપી દીધું? તો દાદીએ પેકેટ ઉપર જોયું કે વાપરવાની તારીખ છે વીતી ગઈ હતી ને તેથી દાદીએ તે પેકેટ પાછળ દીધું. આપણે આગળ વાત કરી હતી કે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લઈએ તો તેમાં આપણે તારીખ જોવી જોઈએ કે ક્યારે બનાવેલી છે, એને વાપરવા સુધી તારીખ કઈ છે અને કેટલો સમય રહી શકશે. તો દાદીએ બ્રેડનું પેકેટ લીધું અને એમાં પર તારીખ જોઈ અને એને પાછી આપી દીધી કે વાપરવાની તારીખ છે તે વહી ગઈ હતી. તો તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડી ગયેલી છે? હવે કેવી રીતે એને ખબર પડી કે બ્રેડ છે એ બગડી ગયેલી છે? તો દાદીએ બ્રેડ પર પેકેટ કરીને તારીખ અને વાપરવાની તારીખ તો જોઈ, તેમાં વાપરવાની તારીખ પૂરી થઈ ગઈ હતી. વળી બ્રેડના પેકેટ ઉપર લીલા લીલા ડાઘ હતા, તે કડક થઈ ગઈ હતી. આ બધું જોઈને દાદીને ખબર પડી કે બ્રેડ છે એ બગડી ગયેલી છે. દાદીને કેવી રીતના ખબર પડી કે આ જે બ્રેડનું પેકેટ છે ને બ્રેડ પર લીલા લીલા ડાઘ થઈ ગયેલા હતા? અહીં તમે નોટ્સ જોઈ શકો છો, બાકી તમે પાઠ્યપુસ્તકમાં નજીકથી તમે જોશો તો તમને દેખાશે કે બ્રેડ માટે જે દાદી બ્રેડનું પેકેટ પાછળ કીધું કે બગડી ગઈ હતી અને કડક પણ હતી અને એની તારીખ પણ છે એ વહી ગઈ હતી કે જે સમય સુધી વાપરવાની હતી તારીખ પૂરી થઈ ગઈ હતી માટે જે દાદીએ જે બ્રેડ પાછી આપી દીધી. આગળ જોઈએ કે આપણે
હોય છે સો તમારી યાદ બધી ઋતુમાં સરખી જ હશે તો બદલાવ હશે હવે આપણે જે વસ્તુ લાવીએ છીએ તો બધી ઋતુમાં એક સરખું હોય કંઈક પણ અલગતા હશે ને તો શું કામ તો તમે કહો કે ના મારી યાદ બધી ઋતુમાં સરખી ન હોય આપણે ઋતુઓ પ્રમાણે ખોરાક લેતા હોઈએ છીએ શિયાળો હોય તો ગરમ ખોરાક લે છે કે જેમ કે બાજરાનો રોટલો છે રીંગણાનું શાક છે મેથીનું શાક છે એવી ગરમ વસ્તુ લેતા હોય છે ઉનાળામાં આપણે કેરીનો રસ છે રોટલી છે શ્રીખંડ છે પૂરી છે અલગ અલગ લેતા હોય છે ચોમાસામાં છે તો બીજો ગરમ ગરમ જ આપણે ખોરાક ખાતા હોય છે કે જેમ કે ભજીયા છે ચોમાસાની ઋતુમાં વરસાદ હતા આપણે શું કે છે મમ્મી ભજીયા બનાવીને ભજીયા ખાવાનું મન થાય છે તો આપણે ઋતુ પ્રમાણે ખોરાક આપણે લઈએ છીએ આપણા દેશમાં જે દરેક નાગરિક છે તો ઋતુઓ પ્રમાણે ખોરાકનો બદલાવ કરતા હોઈએ છીએ તમે કહેશો કે ના ઋતુઓમાં સરખી દરેક ઋતુઓમાં સરખી ન હોય મારી યાદ તો ગરમી અને વર્ષા ઋતુમાં ખાવાનું જલ્દીથી બગડી જાય છે પરંતુ ઠંડીની ઋતુમાં જલ્દીથી ખરાબ થતું નથી આપણે જોયું ને કે ગરમીના કારણે જે ખોરાક છે ઝડપથી બગડી જતો હોય છે તો જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો હવે તમે શું કરો આપણા ઘરે જ્યારે ખાવાનું બગડી ગયું હોય છે ત્યારે તમે શું કરો છો તો તમે કહેશો કે મારા ઘરે જો ખાવાનું બગડી જાય તો અમે એને માટીમાં ખાડો કરી દાટી દઈએ છીએ અથવા કચરા પેટીમાં નાખી દઈએ છીએ હવે તમે શું કહેશો કે મારી ઘરે જો ખોરાક બગડી ગયો હોય તો ઘણા એવું કહે કે માટીમાં ખાડો કરી દાટી અત્યારે એવી સિસ્ટમ તો કે માટી એવું ફળ્યું કંઈ જોવા મળતું નથી શું કરે છે આપણે પેક કરીને ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ તો તમે શું કરો છો આપણે આમાં તો પાઠ્યપુસ્તકમાં છે પણ તમે લોકો તમારી ઘરે શું કરો છો તો તમે તમારે એનું અવલોકન કરી અને તમારી જાતે તમારે નોટમાં એ કરવું એને નોંધ કરજો તો આગળ જોઈએ હવે શોધી કાઢો બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતી પૂર્વક જુઓ અહીંયા પોઈન્ટ આપેલો છે કે તમે પણ એવા બે ત્રણ પેકેટ જુઓ એને સાવચેતી પૂર્વક જુઓ તેમાં શું જાણ છે કે પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ અને જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અને શું વાંચવું જોઈએ હવે આગળ પણ આપણે વાત કરી હતી બરાબર કે આપણે બજારમાંથી જે પેકેટ લઈએ છીએ તેમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ એની આપણે પાઠની શરૂઆતમાં વાત કરી અને આપણે અહીંયા વાત પણ કરી કે દાદી છે બ્રેડ પાછી આપી દીધું તો દાદીને કેવી રીતના ખબર પડે હતી તો દાદીએ પેકેટ લીધું ત્યારે એના પર એને તારીખ નહીં જોયું તો આપણે શું ધ્યાન રાખશું કે પેકેટ પર જે લખેલી વિગતો હોય તેમાં શું લખેલી વિગતો હું તમને થોડીક વાત કરું તો પાઠ્યપુસ્તકમાં આપણે ક્વેશ્ચન આપેલા છે આન્સર હું તમને મારી રીતે તમને આપું છું કે જો પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો છે એની તારીખ આપેલી હોય અને વર્ષ આપેલું હોય ધારો કે અત્યારે આપણે તારીખ છે કે આજે 4/9/2020 છે બરાબર તો જે વસ્તુ બનાવેલી હોય એની તારીખમાં લખેલી હોય કે આ તારીખે વસ્તુ બનાવેલી છે અને વર્ષ આપેલું હોય અને વસ્તુની કિંમત લખેલી હોય વસ્તુ કે પદાર્થનો ક્યાં સુધી ઉપયોગ કરી શકો તેની પણ અહીંયા તારીખ આપેલી હોય છે પછી પેકેટ પર પદાર્થ અને વજન આપણે ધારો કે બ્રેડ લીધી છે તો એનું વજન હોય બરાબર એ પણ લખેલું કે 500 ગ્રામ છે 250 ગ્રામ અને 250 ગ્રામ છે કે 1 કિલો છે કે 2 કિલો છે એવું વજન પણ એમાં લખેલું હોય છે પેકેટની વસ્તુ કે પદાર્થ બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થયો છે એનો પણ વિગત આપેલી હોય છે ધારો કે અહીંયા જે બ્રેડ બનાવેલી હોય તો મેંદાનો ઉપયોગ થયો હોય પછી તમે અહીંયા ચોકોસ ખાજો તો એ શેમાંથી બનાવેલા હોય જે વસ્તુ આપણે છે પેકેટ લીધી હોય એ શેમાંથી બનેલી પણ વસ્તુ પેકેટમાં લખેલી હોય છે પછી કે જે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું જોઈએ અને વાંચવું જોઈએ જેમ આપણે આગળ વાત કરી કેવી રીતના જ આપણે વસ્તુને જોવું જોઈએ કે વસ્તુનું વજન છે એની તારીખ છે બરાબર આ બધી વસ્તુ છે આપણે આગળ પણ શરૂઆતમાં કહી દીધી અને અત્યારે પણ જોયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા